વંદે માતરમ, કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? શું કરી રહ્યા છો બાળકો? અરે વાહ, તમે તો બધા ચોપડી લઈને બેસી ગયા છો, હાથમાં પેન્સિલ. અરે વાહ, વેરી ગુડ. ચલો બાળકો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ફરીથી જોઈશું, બરાબર છે ને? સામાન્ય જ્ઞાનમાં પાના નંબર 4 જુઓ તો. ચાલો બધા તમે પણ કાઢો. તો આપણે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં જુઓ પાના નંબર 4. જુઓ બાળકો, પાના નંબર 4 પર જુઓ આ કેવા સરસ બાળકનું ચિત્ર આપેલું છે. જુઓ તો તમે પણ બધાએ ચોપડી ખોલી. હા, તો ચોપડીમાં જુઓ આ સરસ મજાના બાળકનું ચિત્ર આપેલું છે, એ પેજ કાઢો. હે ને બાળકો, જુઓ હવે આપણે સૌપ્રથમ આમાં જે સૂચના આપેલી છે એ સૂચના વાંચીશું. તો જુઓ બાળકો, આ આપણી સૂચના છે. જુઓ તો લાલ રંગથી જે લખેલું છે એ આપણી સૂચના છે. તે સૂચનામાં શું લખ્યું છે એ આપણે જોઈએ. જુઓ અહીંયા લખેલું છે 2. આપણું શરીર. શું લખેલું છે બાળકો? આપણું શરીર. એટલે આ આપણું શરીર છે, હે ને બાળકો? જુઓ આ એક બાળકનું શરીર આપેલું છે, એવી જ રીતે આપણે બધાનું પણ શરીર છે ને. હા, પછી એમાં અલગ અલગ ભાગો આવેલા છે, હે ને? તમને બધાને ખબર છે આપણા શરીરમાં કેટલા અંગો આવેલા છે? હા, ચાલો ચાલો આપણે એની માહિતી લઈએ. હા, જુઓ બાળકો, આ સૌપ્રથમ આપણા વાળ છે, હે ને? તમે સરસ મજાનું તેલ નાખીને માથું ઓળો છો ને. હા, એને શું કહેવાય? વાળ. આપણા સરસ મજાના વાળ છે. પછી જુઓ, હા, આપણી 2 આંખો છે. આપણને આંખથી દેખાય છે, હે ને બાળકો? જુઓ તમે તમારી આંખ પર હાથ રાખો તો, આંખ બંધ કરી દો તો, જુઓ તો હવે તમને કશું દેખાય છે? નથી દેખાતું ને બાળકો? હા, આંખ જોવાનું કામ કરે છે ને. હા, તો આંખ આપણી 2 છે. એને કહેવાય આપણે જોઈ શકીએ છીએ ને, એને કહેવાય આંખ. પછી જુઓ, 2 આંખની વચ્ચે આપણું આ નાનકડું નાક, હે ને? જુઓ હા, આપણું નાક. હા, નાક શું કામ કરે? સરસ મજાની સુગંધ લેવાનું કામ કરે, હે ને? હા, નાક સૂંઘવાનું કામ કરે. પછી જુઓ, નાકની નીચે આ આપણા હોઠ આવેલા છે, હે ને? હા, આ આપણો આખો ચહેરો છે. ચહેરામાં જુઓ તો આ બંને સાઈડ શું આપેલું છે? આ આપણા કાન છે, હે ને? કાન પણ આપણે 2 હોય છે, આંખ પણ આપણે 2 હોય છે, હે ને? કાનથી આપણે સાંભળી શકીએ છીએ, હું જે બોલું છું તમને બધાને સંભળાય છે ને? હા, એ આપણે કાન દ્વારા સાંભળીએ છીએ, હે ને બાળકો? ચાલો જુઓ, આ આપણી ડોક, આપણી ગરદન છે, ગળું છે આપણું. હા, જુઓ ગળાની પાસે આપણા બંને ખભા છે, હે ને? આને કહેવાય ખભો. પછી આપણા હાથ છે, હે ને? આપણે લખીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, એ બધું હાથ દ્વારા કરીએ છીએ ને બાળકો? હા, તો એ આપણા હાથ છે, આને કહીશું હાથ. પછી જુઓ, હાથને આપણે વાળી શકીએ છીએ, હે ને? વચ્ચેથી જ્યાંથી આપણે વાળીએ છીએ ત્યાં જે પાછળનો ભાગ છે એને આપણે કહીશું કોણી. પછી હાથમાં જે આપણે તાલી પાડીએ છીએ, હે ને? એ હાથની હથેળી, જે પંજો છે એને કહેવાય હથેળી. પછી જુઓ બાળકો, આ આપણા જે પેટનો ભાગ છે એને કહેવાય કમર, હે ને? એને કમર કહેવાય. પછી આ આપણા બંને પગ છે, પગ પણ કેટલા હોય? 2. હાથ કેટલા હોય? 2. આંખ કેટલી હોય? 2.
કાન કેટલા હોય? બે. આ બધા અંગો બે બે છે. જો આ આપણા પગ છે, પછી પગની જે આ વચ્ચેનો ભાગ છે એને કહીશું ટીચણ. શું કહેવાય? ટીચણ. હા, પછી જુઓ પગ ઉપર આપણે જ્યાં ઊભા રહીએ છીએ ને એ પગના પંજા છે. આપણે પગના પંજા પર ઊભા રહી શકીએ છીએ. હે ને બાળકો, જુઓ આ આપણા સરસ મજાના શરીરના અલગ અલગ અંગો છે. અંગો અને એનું બધાનું કામ અલગ અલગ છે. જુઓ, આંખ છે જોવાનું કામ કરે છે, કાન છે સાંભળવાનું કામ કરે છે, નાક સૂંઘવાનું કામ કરે છે, પછી આ મોંની અંદર દાંત હોય છે, દાંત આપણો ખોરાક ચાવવાનું કામ કરે છે, હે ને. હાથ તો ખાવાનું પીવાનું, પછી આપણે બધું જ કામ કરી શકીએ છીએ. હાથ વડે તાળી પાડી શકીએ છીએ, હે ને. હાથ બધું જ કામ કરે છે. પછી પગ દ્વારા આપણે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, કૂદી શકીએ છીએ, હે ને. એટલે બધા જ અંગો છે એ અલગ અલગ કામ કરે છે. હે ને બાળકો, તમે પણ તમારા શરીરના અંગો જોતા જજો, નામ બોલતા જજો, એ શું કામ કરે છે, હે ને, એ માહિતી લેતા જજો. તમે તમારા મમ્મીને પણ પૂછજો, મમ્મી મારું નાક ક્યાં છે, જુઓ તો આ મારું નાક છે. એવી રીતે મમ્મી સાથે વાતો કરવાની, આપણા અંગોની માહિતી લેવાની, હે ને બાળકો. ચાલો આજે આટલો જ, આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. વંદે માતરમ.